નમસ્કાર મિત્રો હું પરેશ ટાવડા જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલને અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું અઢારમી ડિસેમ્બર અઢારસો એસી સૌરાષ્ટ્ર રેલવે સ્થાપના દિવસ અંતર્ગત તો જોઈએ સૌરાષ્ટ્રમાં રેલવેનો વિકાસ કઈ રીતે થયેલો અઢારમી ડિસેમ્બર ના રોજ સૌરાષ્ટ્ર રેલવે સ્થાપના દિવસ છે એ મનાવાય છે ગોંડલના પ્રજાવત્સલ અને દીર્ઘ રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવીએ પરિવહન માટેની આ પ્રથમ પહેલ કરેલી આજથી એકસો ઓગણચાલીસ વર્ષ પહેલા અઢારમી ડિસેમ્બર અઢારસો એસી ના રોજ સૌરાષ્ટ્રમાં એકસો ને માઇલના અંતરમાં મીટર ગેજ ટ્રેક બિછાવવામાં આવ્યો હતો અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ટ્રેનની શરૂઆત થયેલી આ સમયે રાજ્યોએ અંગ્રેજો સાથે મળી અને સૌરાષ્ટ્રમાં બે હજાર બસો પાંત્રીસ કિલોમીટરની રેલવે ટ્રેક બિછાવેલી સૌરાષ્ટ્રમાં રેલવે સેવા માટેનો પ્રથમ વિચાર ત્રણ દીર્ઘ દ્રષ્ટા વ્યક્તિઓને આવ્યો હતો તેમાં મુંબઈ પ્રાંતના ગવર્નર રિચાર્ડ ટેમ્પલ ગોંડલના રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવી શ્રી કૃષ્ણકુમાર સિંહજી છે તેઓને વિચાર આવેલો ભારતમાં પ્રથમવાર વર્ષ અઢારસો ને ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે રેલવે વ્યવહાર છે એ શરૂ થયો હતો સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ગોંડલ રાજ્ય મળી અને ભાવનગરથી વઢવાણ ધોળાથી ધોરાચી સુધીની કુલ ત્રણસો ત્રેવીસ કિલોમીટરની રેલવે લાઈન નાખવાનું આયોજન કર્યું હતું જેને તત્કાલીન ગવર્નર મંજૂરી આપી દીધેલી અને તેનું કર્યું હતું વર્ષ અઢારસો એસી માં આ કાર્ય પૂરું થયેલું અને તેનું ઉદઘાટન ગવર્નર ફર્ગ્યુસે કરેલું આ લાઇન ભાવનગર ગોંડલ તરીકે ઓળખાતી હતી એ લાઈન પ્રથમ સ્ટીમ એન્જિનથી ચાલતી હતી ભાવનગરથી થી વઢવાણ સુધી એકસો સિત્તેર કિલોમીટર અને ધોળાથી થી ધોરાજી સુધી એકસો સિત્તેર કિલોમીટર કુલ મળી અને ત્રણસો ત્રેવીસ કિલોમીટર રેલવે લાઇન નાખવામાં આવી હતી આ માટે છ્યાસી લાખ રૂપિયાનો ખર્ચ એ સમયમાં થયો હતો ગોંડલ ભાવનગર રેલવે ને ચાર નફો થયો હતો આ ઘટના પછી સૌરાષ્ટ્રમાં રેલવે લાઇન નાખવા માટેની હોડ લાગી હતી જેમાં ભાવનગર રાજ્ય અઢારસો ને માં ધોળાથી થી ઢસા સુધી મોરબી રાજ્ય અઢારસો એક્યાસી માં વઢવાણ થી વાંકાનેર સુધી ગોંડલ રાજ્ય અઢારસો નેવ્યાસી માં ધોરાજી પોરબંદર સુધી અને જુનાગઢ રાજ્ય અઢારસો ને અઠ્યાસી માં જેતલસર થી જુનાગઢ સુધી ઉપરાંત જુનાગઢ રાજ્ય વર્ષ અઢારસો નેવ્યાસી માં જુનાગઢ થી વેરાવળ વચ્ચે જામનગર રાજ્યે અઢારસો સત્તાણું માં જામનગર રાજકોટ વચ્ચે અને વર્ષ અઢારસો સત્તાણું અઠાણું માં વઢવાણ ધાંગધ્રા વચ્ચે રેલવે લાઈન નાખવામાં આવી હતી તો આ રેલવેના ઇતિહાસને સૌરાષ્ટ્ર અંતર્ગત ખૂબ જ સારો પ્રતિસાદ છે એ મેળવવું કહી શકાય અને રેલવેને આજે પણ આપણે એક સુગમ પરિવહન તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે આવા દીર્ઘદ્રષ્ટા રાજ્યોને આપણે યાદ કરીએ અને ખરા અર્થમાં સૌરાષ્ટ્રમાં રેલવે સ્થાપના દિવસ છે તેને ઉજવીએ આ બદલ આપનો ખૂબ આભાર જો મિત્રો આપે અમારી જ્ઞાન સ્વરૂપ જી કે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન ઉપર આપ ક્લિક કરશો એની બાજુમાં આવેલા બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરશો જેથી કરીને વખતો વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં